નિરસતા એ જીવન નથી, નિરસતા એ મનની પ્રકૃતિ છે. એટલે કે જો તમે તમારા મનને કેવી રીતે કામે લગાડવું તે જાણ્યા વિના તેને છૂટું મૂક્યું હોય, જો તમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે ન જાણતા હોવ, તો મન તમારો ઉપયોગ કરશે અને વાપરી નાખશે. તો આખી આધ્યાત્મિક પ્રક્રિયા બસ એ જ છે. તમારા જીવનની દરેક ક્ષણે જો તમે બસ ઉપર જુઓ, તો તમે આકાશનો એક નવો ટુકડો જોઈ રહ્યા છો, કેમ કે પૃથ્વી ફરે છે, ખરું ને? દરેક ક્ષણે જો તમે ઉપર જુઓ, તો તમે આકાશનો એક નવો ટુકડો જોઈ રહ્યા છો. તે ખૂબ રોમાંચક છે. પૃથ્વી દરેક સમયે ફરતી રહે છે. એક ક્ષણ માટે પણ ક્યાંય એ જ જૂની વસ્તુ રહેતી નથી. બધું બદલાઈ રહ્યું છે. જો તમે જીવન પ્રત્યે જીવંત છો, તો તમે તમારા જીવનમાં ક્યારેય કોઈ નિરસ્તાને નહીં જાણો. જો તમે જીવન પ્રત્યે જીવંત નથી, પણ તમે ફક્ત તમારા મનમાં જીવો છો, તો પછી બધું નિરસ રહેશે, કેમ કે મનની પ્રકૃતિ પુનરાવર્તનની છે. જે લોકો બસ કંટાળેલા, હતાશ અને જીવનની નિરસ્તાથી પીડાતા લોકો હોય છે, તે લોકો માત્ર એક અઠવાડિયાના કે વીકેન્ડના પ્રોગ્રામમાં આવે છે અને અચાનક જ તેમને બધું જ તાજું લાગે છે, કેમ કે તેમનો આંખો પરનો મોતિયો સાફ થઈ ગયો હોય છે. તો મનનો મોતિયો સાફ થઈ જાય છે અને અચાનક તે જુએ છે કે એકાએક તેમના માટે બધું જ સુંદર થઈ ગયું છે. ખાસ કરીને જે લોકો ભાવસ્પંદનામાંથી પસાર થાય છે, તેમના માટે તેઓ બહાર જાય છે અને અચાનક તેઓ દરેક વસ્તુ એ જૂની વસ્તુઓ વિશે ઉત્સાહિત થઈ જાય છે. તો જે જૂનું લાગે છે તે મૂળભૂત રીતે તો તમારા મનને કારણે લાગે છે, નહીંતર અસ્તિત્વમાં કંઈ પણ જૂનું નથી. આધુનિક વિજ્ઞાન કોઈ શંકા વગર તમને સાબિત કરીને આપી રહ્યું છે કે ક્યાંય જૂની જેવી કોઈ વસ્તુ નથી. બધું જ સ્પંદન કરી રહ્યું છે અને દરેક સમયે પોતાની જાતને સર્જી રહ્યું છે. તમને ખબર છે, એક પથ્થર પણ દરેક ક્ષણ નવા જીવન સાથે ધબકી રહ્યો છે. પણ જૂનું ફક્ત મનમાં જ અસ્તિત્વ ધરાવે છે, કેમ કે મન ભૂતકાળની સ્મૃતિ દ્વારા કાર્ય કરે છે. એકવાર તમારું મન પુનરાવર્તિત થઈ જાય, પછી તમે તમારા જીવનમાં નહીં શાંતિ જાણો, નહીં આનંદ કે નહીં શાણપણ. હવે સમય છે કે તમે ધ્યાન કરો અને આ પુનરાવર્તનથી પરે જાઓ.